સો વિદ્યાર્થી મિત્રો, મજામાં આજે આપણે પાર્ટ એકનો ભાગ ત્રણ ભણીશું. કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિદ્રામાં જતા રહે છે, પછી તેઓ ઘણા મહિનાઓ સુધી દેખાતા નથી. તમે પણ જોયું હશે જેમાં દેડકો, જે તમને માત્ર ને માત્ર ચોમાસાની ઋતુમાં જોવા મળશે, એટલે કે તે બાકીનો સમય ગાઢ નિદ્રામાં જતું રહે છે. એ જ રીતે આપણે જોઈએ તો ઠંડીની ઋતુમાં તમને ગરોળીઓને ઘરમાં જોઈ શકતા નથી, એટલે કે જ્યારે ઠંડીની ઋતુ આવે, શિયાળો આવે, ત્યારે તમે ગરોળીને ઘરમાં જોઈ શકતા નથી. શું તમે તે નોંધ્યું છે કે ત્યાં ક્યાં ગઈ હશે? તમે શું વિચારો છો? તો એ સમયે પોતાની બચાવ માટે હૂંફાળી અને યોગ્ય જગ્યાએ જતી રહે છે. હવે જોશું આપણે સ્લોથ વિશે. તેનું ચિત્ર અહીં આપણને આપેલું છે, જોઈ શકો છો તમે. સ્લોથ તે રીછ જેવું લાગે છે, પણ રીછ નથી, તે સ્લોથ છે. તે દિવસના આશરે 18 કલાક વૃક્ષની ડાળી પર ઊંધા લટકી ઊંઘવામાં વિતાવે છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો, જ્યાં સ્લોથ છે એ 18 કલાક વૃક્ષની ડાળી પર એ પાછા ઊંધા લટકીને ઊંઘવામાં વિતાવે છે. સ્લોથ જે વૃક્ષ પર રહે છે તેના પર્ણો ખાય છે. તેને ક્યારેક જો બીજું કંઈ જોઈએ છે, એટલે કે કાયમ તે પર્ણના જે વૃક્ષની ડાળી હોય છે એના પર્ણ ખાતો હોય છે. જ્યારે તે એક વૃક્ષ પરથી પૂરતા પર્ણો ખાઈ લે છે, તે નજીકના વૃક્ષ પર જતું રહે છે. સ્લોથ લગભગ 40 વર્ષનું જીવન જીવે છે અને આ સમય દરમિયાન તે ફક્ત 8 જેટલા વૃક્ષો પર જ જાય છે. અઠવાડિયામાં એક વખત તે પોતાની જાતને હળવું કરવા વૃક્ષની નીચે ઉતરે છે, એટલે અઠવાડિયામાં એક વાર પોતાને જાતને હળવું કરવા નીચે ઉતરે છે. અહીંયા આપણને ચક્ર આપેલા છે, જેમાં વિવિધ પ્રાણીઓનો ઊંઘવાનો સમય આપેલો છે. જેમાં આપણે જોઈએ તો સ્લોથ 18 કલાક સૂવે છે અને 6 કલાક જાગે છે. ગરોળી 4 થી 6 કલાક સૂવે છે, બાકી 18 કલાક જાગે છે. જ્યારે અહીંયા બીજા પ્રાણીઓ આપેલા છે આપણને, એમાં છે ગાય. તો ગાય 4 કલાક સૂવે છે દિવસના, અજગર 18 કલાક ઊંઘલે છે, જીરાફ માત્ર 2 કલાક જ, એટલા માત્ર 2 કલાક જ ઊંઘલે છે, અને બિલાડી 12 કલાક, કેટલા કલાક? 12 કલાક ઊંઘમાં વિતાવે છે. જ્યારે તમે અલગ અલગ પ્રાણીઓ જુઓ છો ત્યારે તમારા મનમાં તેમના વિશે પ્રશ્નો જાગે છે. આવા 10 પ્રશ્નોની યાદી બનાવો. જેમ કે પહેલો પ્રશ્ન, કે હાથીના કાન આટલા મોટા કેમ હોય છે? બીજો, અજગર 18 કલાક સૂવામાં કેમ વિતાવે છે? તો આવા બીજા તમે જાતે પ્રશ્ન બનાવી શકો. શેનું ચિત્ર છે બાળ મિત્રો અહીંયા? વાઘનું ચિત્ર દેખાય છે. વાઘ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે, એટલે કે રાતના સમયે આપણા કરતાં સારું જોઈ શકે છે, એમાં પણ 6 ગણું. વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધ્રુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે, એટલે કે જેની મૂછ હોય છે એના દ્વારા તે પોતાનો ખોરાક શોધી શકે છે અને આગળ જઈ શકે છે. વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદડાના ખખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, એની તીવ્ર જે ઇન્દ્રિય શક્તિ એટલી તીવ્ર છે તો એ પાંદડાના ખડખડાટનો અવાજ
અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ પણ સાંભળી શકે છે, એટલે કે શિકાર કરવામાં એને મદદરૂપ થાય છે. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારેય બાજુએથી અવાજ સાંભળવામાં મદદ કરે છે. વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે. ધ્યાન આપજો, વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ